સલામ આલેકુમ બાળકો, આપણે જુનિયર કેજીમાં સામાન્ય જ્ઞાન વિષય છે. તો સામાન્ય જ્ઞાનમાં એસાઇનમેન્ટમાં પાન નંબર 52 પર પ્રશ્ન 3 અ, શિયાળામાં વપરાતી વસ્તુ ફરતે ગોળ કરો. તો બાળકો, આપણી ઋતુ કેટલી હોય? 3 હોય, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિયાળામાં શું લાગે આપણને? ઠંડી. તો ઠંડી લાગે તો આપણે શું પહેરીએ છીએ? સ્વેટર. તો જો તો સ્વેટરનું ચિત્ર છે, તો આપણે ગોળ કરેલું છે ને, ઉદાહરણ તરીકે આપેલું જ છે. પછી આપણે હીટર, શિયાળામાં હીટર, ગીઝર બધું આપણે ને, આપણે ઠંડા ગરમ પાણી કરીએ, હીટર ચાલુ કરીએ, ગીઝર ચાલુ કરીએ, બીજા નંબરના ચિત્ર પર ગોળ કરી દેવાનું. પછી એની નીચે શું છે? કાજુ બદામ. તો આપણે શિયાળામાં મેવા ખાઈએ ને, સૂકા મેવા બધું ખાઈએ ને આપણે શિયાળામાં. હવે જો તો પછી એની બાજુમાં શું છે? તે છેલ્લા નંબર પર ચવનપ્રાસ લખેલું છે. તો આપણે શેમાં ખાઈએ? શિયાળામાં. તો તાકાત આવે આપણને, તો ચવનપ્રાસ પર ગોળ કરી દેવાનું. પછી એની નીચે શું જુઓ તો બાળકો? આગ છે તાપણી. તો આપણે શિયાળામાં તાપણી કરીએ છીએ ને, ઠંડી લાગે તો ઠંડીથી બચવા માટે આપણે રક્ષણ માટે શું કરીએ છીએ? તાપણી કરીએ છીએ. તો તાપણીનું ચિત્ર છે ને, એના પર ગોળ કરી દેવાનું. પછી ટોપીનું ચિત્ર છે. તો શિયાળામાં આપણે ટોપી, સ્વેટર બધું પહેરીએ ને, તો ટોપીના ચિત્ર પર ગોળ કરી દેવાનું. પછી બોરનું ચિત્ર છે. તો શિયાળામાં આપણે બોર ખાઈએ છીએ ને, બોર આવે છે ને શિયાળામાં. પછી બસ, તો થઈ ગયું ને આપણે જેટલા જેટલા ચિત્રોમાં મેં કીધું. સ્વેટર છે, ચવનપ્રાસ છે, કાજુ બદામ છે, તાપણી છે, પછી બોર છે, ટોપી છે, હીટર છે, એના પર બધા પર આપણે ગોળ કરવાનું છે. આ બધી વસ્તુ ક્યારે આવે? શિયાળામાં હોય. હવે પાન નંબર 53 પર પ્રશ્ન 3 બ, શિયાળામાં આવતા તહેવારો. તો શિયાળામાં કયા કયા તહેવારો આવે? તો જુઓ તો બીજા નંબર પર શિવરાત્રિનું ચિત્ર છે. એની નીચે બોક્સ આપેલું છે. શિવરાત્રિ ક્યારે આવે બાળકો? શિયાળામાં. તો શિવરાત્રિની નીચે બોક્સ છે ત્યાં ખરું કરી દેવાનું. પછી ઉત્તરાયણ, પતંગ આપણે ચકાઈએ છીએ ને, ધાબા પર ચડીએ છીએ, પતંગનો તહેવાર, ઉત્તરાયણનો તહેવાર ક્યારે આવે? શિયાળામાં. તો બોક્સમાં ખરું કરવાનું છે. પછી 26 જાન્યુઆરી આપણે ધ્વજવંદન કરીએ છીએ ને, સ્કૂલમાં આપણને બોલાવે છે ને બાળકો ધ્વજવંદન કરવા માટે 26 જાન્યુઆરી. તો ક્યારે આવે? શિયાળામાં. તો બોક્સમાં ખરું કરી દેવાનું. પછી છેલ્લા શેનું ચિત્ર છે? નાતાલ. તો નાતાલ ક્યારે આવે? ડિસેમ્બરમાં, શિયાળામાં. તો નાતાલના ચિત્ર છે, એની નીચે બોક્સમાં ખરું આપણે કરી દેવાનું. સમજ પડી ને બાળકો? મેં તમને જે કરાવી પાન નંબર 52 અને 53, તમારે એસાઇનમેન્ટમાં અને નોટમાં પણ ચિત્રો ના ભાવે તો ચિત્રોને બદલે તમે નામ લખીને પણ કરાવી શકશો બાળકને. આ તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.